પારડી શહેરમાં બંધ સ્ટ્રીટ લાઇટના મુદ્દે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર અને ઈએસઆઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલની આગેવાની હેઠળ જિલ્લા તેમજ પારડી શહેર અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોએ મામલતદાર અને પારડી પીએસઆઈ આરપી સોલંકીને આવેદન પત્ર આપી શહેરમાં રોડ વચ્ચે બેસી રહેતા રખડતા ઢોરોના ત્રાસને દૂર કરવા તેમજ ગૌવંશની તસ્કરી અટકાવવા શહેર નગર અને હાઇવે રોડ પર બંધ રહેતી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાની માંગણી કરતું આવેદનપત્ર સુપરત કર્યું હતું. આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલું છે, એમાં જે ગાય માતાઓને રખડતા દોડથી સંબોધિત કરવામાં આવે છે અને તેના કારણે લોકોની લાગણી દુભાઈ અને તે સિવાય એમના જે ટોળાઓ થાય છે એના કારણે એક્સિડન્ટ થાય તેમજ ગાયોની દેખરેખ રાખવામાં ના આવતી હોય, જેથી અમે મામલતદારશ્રી અને પોલીસ સ્ટેશનમાં એ રીતનું આવેદનપત્ર આપેલું છે કે જેમાં એ લોકોના માટે પાંજરાપોળ બનાવવામાં આવે. તે ઉપરાંત એક બીજો મુદ્દો એમાં એવો આવરી લેવામાં આવ્યો છે કે હાઇવે પર જે ફેમસ લાઇનો ચાલે છે એમાં જે 4-5 વર્ષોથી પારડી વિસ્તારમાં કે હાઇવે પર જે લાઇટો બંધ છે એ લાઇટોને ચાલુ કરવામાં આવે અને હંમેશા રાત્રિ સમય કાર્યરત રાખવામાં આવે જેથી એક્સિડન્ટના પ્રશ્નો ના ઊભા થાય. ઓકે, આ સાથે કોણ કોણ હતું આજે તમારી સાથે? આજના દિવસે અમે લોક સરકારની ટીમ તેમજ અમારા નવા નિમાયેલા કોંગ્રેસ વલસાડ જિલ્લા સમિતિના પ્રમુખ શ્રી દિનેશભાઈ તેમજ મેહુલભાઈ વસી, બિપિનભાઈ પટેલ, મેહુલભાઈ હળપતિ તેમજ તાલુકાના પારડી તાલુકાના સતીશભાઈ પટેલ તેમજ બધા પારડી શહેરના તેમજ તાલુકાના કોંગ્રેસના કોર્પોરેટરો હોદ્દેદારો સર્વે હાજર રહીને આવેદનપત્ર આપેલ છે. લોક સરકાર એટલે વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી દ્વારા જે લોક સરકાર શરૂ કરવામાં આવી છે એ એક શેડો મિનિસ્ટ્રીનું કામ કરે છે, જેમાં લોકોના પ્રશ્નોને સોલ્વ કરવા માટે તત્પર રહીએ છીએ અને આ રીતના આવેદનપત્રો તેમજ લોકોના પ્રશ્નોની અરજીઓ આપવામાં આવે છે અને એ અરજીઓનો નિકાલ ના કરવામાં આવે તો 1-2 માસમાં એ અરજીઓને લોક સરકારની ઓફિસમાં પરેશભાઈ ધાનાણીની ઓફિસમાં ફોરવર્ડ કરવામાં આવશે વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન થ્રુ, અને એને તેના દ્વારા પરેશભાઈ ધાનાણીની ઓફિસ અને પરેશભાઈ ધાનાણી દ્વારા એ પ્રશ્નોને સોલ્વ કરવા માટે ફોલોઅપ લેવામાં આવશે. વલસાડ જિલ્લા નવા વરાયેલા ગાઉ પ્રમુખ દિનેશભાઈ ભાણાભાઈ પટેલ ઉમરગામ તાલુકા. આજે અમારા આવેદનપત્રની આ પ્રમુખ શાંતિભાઈ પહેલી આવેદનપત્ર શરૂઆત કરી છે. અમે આજે મામલતદાર પાર્ટીને આવેદનપત્ર આપ્યું છે અને અત્યારે અમે પાર્ટી પોલીસ આવ્યા છે. આજનો પહેલો મુદ્દો છે અમારો આવેદનપત્રનો, કે આ રસ્તા ઉપર ઢોળ તમે જુઓ છો કે દમણી જાપો પર બ્રિજ નીચે ઉતરતા હાઈવે ઉપર ઢોળનો જથ્થો બેસી રહ્યો છે. આગળ બી જુઓ તમે અહીંયા મેઇન 4 રસ્તા ઉપર બી, એના માટે અમે મામલતદાર છીએ અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. બીજો મુદ્દો છે અમારો એક લાઇટનો, કે વલસાડ જિલ્લામાં આજે પાર્ટી ખાતર નથી પણ હું તેવું માનું છું કે બધી જ લાઇટો બંધ છે. અમારો ગરમેલી ઉપર બી સ્ટ્રીટ લાઇટો બંધ છે, એનું ખાસ આઈઆઈબીને ધ્યાન દોરે એની બી ખાસ સૂચન આપવામાં આવ્યું છે. સાથે સાથે જુઓ અત્યારે તમે જુઓ છો કે આજના પેપરમાં છે કે આપણા વડાપ્રધાને બી નવી જાહેરાત કરી છે કે 1 તારીખ દરેક ટોલનાકા 5 રૂપિયાનો વધારો, એના અમે